થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. ચોક બજારના ભરીમાતા રોડ નજીક નેહરુનગર ઝુંપડપટ્ટીમાં રહેતો અને ઈંડાની લારી ચલાવતો ગુલામ અહમદ ઉર્ફે ગુલામ મોહમ્મદ જુમ્મન શાહને ચોક બજાર પોલીસે લૂંટના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતના પલસાણા ખાતે સાની વાટિકા સોસાયટીમાં રહેતો પ્રેમસિંહ ઉર્ફે સમાધાન પાટીલને ખટોદરા પોલીસે લૂંટના ગુનામાં ઝડપી પાડ્યો છે. ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતો 22 વર્ષીય સરાફત શેખ સિદ્દીકીને ખટોડરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. લીંબાયતની શિવદર્શન સોસાયટીમાં રહેતો સોનુ ઉર્ફે જેક રાજુભાઈ પાડવી અને ઉધનાની હરિધામ સોસાયટીમાં રહેતો અજય ઉપાધ્યાયને ખટોડરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. વેડ રોડ સ્થિત રામદૂત એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય પાપન ગોપાલદાસ વેપારી છે, જેઓની મૈદરપુરાના હીરા બજાર ખાતે શ્રીજી કૃપા બિલ્ડિંગમાં આવેલ 201 નંબરની દુકાન આવેલી છે. હરિપુરામાં રહેતો હમીદ શેખ તેમની દુકાનમાં નોકર તરીકે છૂટક પરચુરણનું કામ કરતો હતો. હમીદે તેના મિત્ર મિલન શેખ સાથે મળીને દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી. બાદમાં ડુપ્લિકેટ ચાવીથી દુકાન ખોલી ડ્રોવરમાં મૂકેલ સોનાનો સેટ, સોનાનું બ્રેસલેટ તેમજ સોનાની કરચનો ભૂકો મળી રૂપિયા 385,000ની ચોરીના બનાવને અંજામ આપ્યો હતો, જે મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે. કેમેરામેન સાબિર સેઠ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરી લૂંટના મોબાઈલ સોના ચાંદીના દાગીના સાથે 3 ઇસમને ઝડપી પાડી પર્સ મોબાઈલ સ્નેચિંગના 4 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં આરોપી અશોક સુતારામ રાજનટ, ધરમ મુકેશભાઈ રાણા, રાકેશ ભીખુભાઈ નાયડને રૂપિયા 25,000 ને કુલ્ય રૂપિયા 180,000ની મત્તા સાથે ઉધના ભીમનગર સામે કરંજવાડ ઝુંપડપટ્ટી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મધુવન સર્કલ
અમે લોકો ફ્યુચર ચેસ કન્સલ્ટન્સીમાં કેનેડા માટેની કોર્સેસ સ્ટાર્ટ કરી હતી. એમાં અમે 1,00,000 રૂપિયા આપ્યા હતા કોર્સેસ સ્ટાર્ટ કરીને, અને LMI રિપોર્ટ હતા. મેડમે કીધું હતું કે 8 થી 15 સુધીમાં તમારો LMI રિપોર્ટ આવી જશે, બટ આવ્યો નથી. અને 1 વીક કે લોકો કોઈ કોન્ટેક્ટમાં નથી અમારી સાથે. તમે આજે કેટલા લોકો અહીંયા આવ્યા? 25-30 જણા તો છીએ અમે. કેટલા કેટલા રૂપિયા ભરેલી રકમ? 1,00,000 રૂપિયા છે બધા. આગળ શું તમારી કાર્યવાહી શું કરશો? નહીં થાય તો પોલીસ કેસ કરીએ છીએ, મીડિયામાં આપીએ છીએ, જોઈએ શું થાય. પોલીસનું એક્શન લઈ છે. હવે શું મેસેજ મારવા માંગો? બસ કે આ ફોલ્ટ કન્સલ્ટન્સીઓથી દૂર રહો અને પૈસા બચાવો. દેટ્સ ઇટ.